નવસારીના નવા નકોર બ્રિજ પર પડી ચૂક્યું છે ગાબડું, જ્યાં હજી તો બે મહિના પહેલા તો આ બ્રિજ બન્યો છે અને ત્યાં આખરે આ પ્રકારની સમસ્યા સર્જાતા હવે તેમની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. આ બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ ચાલી રહ્યા છે. વાત રાજુલા સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજની છે. આ બ્રિજ પર પડેલું આ ગાબડું એ વાતની ચાળી ખાઈ રહી છે કે બ્રિજના કામમાં લોટ અને પાણીને લાકડા જેવો ઘાટ ઘડાયો છે. બ્રિજની વચોવચ પડેલા ગાબડામાંથી ડોક્યા કરતા સળિયા જાણે ભ્રષ્ટાચારને ઉજાગર કરી રહ્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર છે અને તેને કારણે જ નવા બ્રિજમાં ગાબડું પડ્યું છે. બ્રિજની ગુણવત્તા સામે સ્થાનિકોએ ઉઠાવ્યા સવાલ કે હલકી ગુણવત્તાની કામગીરીને કારણે બ્રિજના થયા છે આવા હાલ. ખાવા પીવાનું કરે, બીજું કઈ નથી કરતા. માટી તો જોવો તમે કઈ રીતે નાખી છે, તમે આની ગુણવત્તા જોવો, તમે જોવો હરિયા દેખાઈ ગયા છે. આમાં તો ઠીક છે, આ સાહેબો બોલાવી લીધા, તાત્કાલિક આવી ગયા, રોડ બંધ કર્યો. નગર આ શું અધિગતિ સાથે આમાં માણસો પડે આ નવા રોડ ને હિસાબે ફૂલ હાલે. એટલે બસ આને હવે આના ગાબડા પૂરશે, બીજું તો શું થાય. હવે ગાબડા પૂરવાના અત્યારે ચાલુ કરો છે, 3 મહિના ચર્ચાથી તો જ્યાં વર્ષો કેમ કાઢવા. આમાં રાજુલા સાવરકુંડલા હાઈવે સ્ટેટ હાઈવે છે ને, ત્યાં થોડા દિવસો પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો છે ને, જે 2 થી 3 માસથી આ બ્રિજ છે તે શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અત્યારે થોડી વાર પહેલાં જ હું આપણે દ્રશ્યો બતાવીશ કે અહીં ગાબડું પડી ગયું છે, જેના કારણે ભ્રષ્ટાચારનો પોલ છે તે ખુલીને સામે આવ્યો છે. જોકે આ વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ તંત્ર છે તે હરકતમાં આવ્યું છે. જોકે આ થોડા સમય પહેલાં જ આ કામગીરી કરવામાં આવી હતી ને, આ ગાબડું પડ્યું છે એટલે ખૂબ નબળી ગુણવત્તામાં કામ કર્યું હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જોકે હું આપણે એ દ્રશ્યો બતાવીશ, અત્યારે તંત્રના અધિકારીઓ છે તે આ બ્રિજ બંધ કરી રહ્યા છે, કેમ કે જોખમી બ્રિજ છે અને જે પ્રકારે ગાબડું પડ્યું છે જેના કારણે અધિકારીઓ પણ તાત્કાલિક આની તપાસ કરવા માટેના આદેશો પણ આપી રહ્યા છે. જે પ્રકારે આ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને અહીં થોડી વાર પહેલાં જ આ ગાબડું છે તે પડ્યું છે. જોકે અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઈવે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અનેક પ્રકારના વારંવાર આ પ્રકારના ગાબડાઓ છે તે પડી ચૂક્યા છે અને ફરીવાર આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે, ત્યારે હવે જોવાનું છે કે તંત્ર આ પ્રકારની કાર્યવાહી કરે છે. જયદેવ કાઠી, TV9 અમરેલી.